નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને ચોપાટ કાર્યક્રમ હોય એટલે ચોક્કસ કોઈ વિષય વસ્તુ હોય ને એના તજજ્ઞ હોય અને લગતા કોઈ ગેસ્ટ હોય છે ને એની ચર્ચા આ કાર્યક્રમમાં થતી હોય છે. ખાસ કરીને જ્યારે અત્યારે જો વાત કરીએ તો ક્યાંક ચૂંટણીનો માહોલ છે, અને ચૂંટણીનો માહોલ એટલે છે કે જે રણનીતિ ચારે તરફ ઘડાઈ રહી છે રાજકીય નેતાઓની વિવિધ પાર્ટીઓની, એને લઈને ચોક્કસ કહેવાય. પરંતુ એક સવાલ એ થાય છે કે ચૂંટણી આવે છે એટલે પ્રજા જાગૃત થાય છે, પણ ચૂંટણી આવે ત્યારે જ પ્રજા જાગૃત થાય એ જાગૃતિ ન કહેવાય. પ્રજાએ ઓલવેઝ જાગૃત રહેવું જોઈએ. પહેલાં ક્યાંક જે અણગમતા નેતાઓ હતા એમનો વિરોધ થતો હતો તો એની એક ચોક્કસ રીત હોય, અને વિરોધ એ રીતે થતો હતો કે ક્યાંક ટામેટા મારવામાં આવે, ક્યાંક કાળા વાવટા બતાવવામાં આવે, ક્યાંક હવે જૂતા સુધી વાત આવી હતી. પરંતુ આ વિરોધ એવો ક્યાં સુધી પહોંચ્યો? લોકોની સહનશક્તિની હદ ત્યારે આવી કે હવે લોકો જે સામાજિક એટલે કે જે આ રાજકીય નેતાઓ છે, જે પ્રજાના સેવક છે, એમને ક્યાંક માર મારવા સુધીની ઘટના, લોકોનો આક્રોશ ત્યાં સુધી આવ્યો કે કોર્પોરેટરને ઝાડ સાથે બાંધીને મારવા, વડોદરાના કોર્પોરેટર હસમુખ પટેલને લોકોએ ઢોર માર માર્યો, અને વડોદરાના કાઉન્સિલર છે વોર્ડ 5 નંબરના. સવાલ એ થાય છે કે આની પાછળનું કારણ શું? કારણ ક્યાંક એ બતાવવામાં આવે છે કે જે આવાસો હતા એને તોડી પાડવામાં આવ્યા, ગરીબોના આવાસ, અને કોઈ નોટિસ આપવામાં નહોતી આવી, એવો પણ એક આક્ષેપ છે. એટલે લોકોનું એવું કહેવું છે કે જ્યારે માથેથી છત જતી રહે અને લોકો જ્યારે પોતાના દીકરા કે દીકરીઓ જ્યારે રોડ પર આવી જાય ત્યારે એક આક્રોશ બહાર આવતો હતો. સવાલ એ થાય છે કે લોકોની સહનશક્તિની હદ આવી છે, અને નેતાઓ માટે ને ખાસ કરીને આવા જે નેતા કે જે લોકોના કામ નથી કરતા એના માટે આટલો રોષ પ્રજાને શા માટે? અને આજ તમામ ચર્ચા ખાસ ચોપાટ કાર્યક્રમમાં કરવી છે, અને ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર હિમાંશુ પટેલ, કોંગ્રેસના નેતા છે, અને કિશોર અંજારિયા, રાજકીય વિશ્લેષક છે. કિશોરભાઈ અને હિમાંશુભાઈ બંનેનું સ્વાગત છે. કિશોરભાઈ, જે પ્રમાણે આ ઘટના ઘટી છે, એક કાઉન્સિલરને માર મારવામાં આવે છે, એક પ્રજાસેવક છે, અને એમને એટલી હદે, જ્યારે પહેલાં વિરોધ થતો એ ક્યાંક અલગ હતો, કાળા વાવટા બતાવવા છે કે તમારે જૂતા મારો, જૂતા છૂટા ફેંકવામાં આવતા હતા, ટામેટા મારતા હતા, પથ્થરબાજી પણ થતી હતી, પરંતુ આ કાઉન્સિલરને ઝાડ સાથે બાંધીને, દોરડા વડે બાંધીને ઢોર માર મારવો, કપડાં ફાડી નાખવા, આપ કઈ રીતે જુઓ છો આ સમગ્ર ઘટનાને? ખરેખર તો કોઈ પણ સમાજની અંદર, પછી ભાજપના હોય, કોંગ્રેસના હોય કે કોઈ પણ પાર્ટીના હોય, કોઈએ પણ કાયદો હાથમાં લઈને મારવાની વાત આવે એ આપણા દેશની પરંપરા અને લોકશાહીની સિસ્ટમમાં બંધ બેસતો નથી. વાત રહી કેમ મારવામાં આવ્યું, હવે એમ કહેવાય છે કે જે એમના ઝૂંપડા તોડી નાખવાની વાત હોય કે બીજી કોઈ એમને ત્રાસની વાત હોય તો એ તો ખરેખર એના કારણે થયું હોય કે નહીં એ જુદી વસ્તુ છે, એ તો મોટેભાગે વહીવટી બાબત છે. પેલા કમિશનરની નોટિસો આપી હોય, કેટલી બધી વિધિ થઈ હોય એ પછી આવી હોય, પણ એ વિસ્તારના એ જો પેલા આપણે હોય કોર્પોરેટર તો લોકો એને અગાઉથી ઘણીવાર રજૂઆત કરી હોય, પણ કોઈ રાજકીય કારણોસર એમને પ્રોત્સાહન ન આપ્યું, અથવા કોઈ બિલ્ડરની કે કોઈ બીજી લોબીને તાબે થઈ ગયા હોય, એનો ઉશ્કેરાટ લોકોમાં આવી જાય છે. અને આવો ઉશ્કેરાટ કંઈ આજે આ ભાજપ, આપને યાદ હશે કે આ આપણે હસમુખભાઈએ જ્યારે 15 ઓગસ્ટ પછી પેલા બધા આપણા જે તિરંગા ઝંડા હોય એ ઝંડા લઈને કચરા પેટીમાં નાખતા પણ જોયા, ત્યારે પણ ઘણો એના પ્રત્યે રોષ લોકોને થયેલો. અને માત્ર ભાજપના છે થયું છે એવું નથી, ભૂતકાળમાં કદાચ આપને યાદ કરશો તો માધવસિંહ સોલંકીને લોકો મારવા દોડ્યા હતા અને ધોતી ઉપરીને ભાગવું પડ્યું હતું, એ સિવાય હરિહર ખંભોળજાને પણ લોકો મારવા દોડ્યા હતા. એટલે આ વસ્તુ લોકોને, જે આત્મારામભાઈને પણ લોકો મારવા દોડ્યા હતા, દિલ્હીની અંદર પણ આવા કેટલાક બનાવો બન્યા છે. મૂળભૂત રીતે હવે લોકોની એક આજે શું મોટી પરિસ્થિતિ એ થઈ છે કે સરકારી સિસ્ટમમાં લોકોનું કોઈ સાંભળતું નથી. કલેક્ટર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, એને ઉપરથી ઓર્ડર આવે એને રાજકીય આટાપાટ અને રાજકીય સોદાબાજી કહો કે મારા તારાના ગમા અણગમાના કારણે કાયદાઓનો અમલ કરવાના બદલે જે રીતે વહીવટ દેઠોક રીતે ચાલી રહ્યું છે એનું આ પરિણામ આવી રહ્યું છે. અને છત્તીસગઢ અને આપણે એ બાજુના પ્રદેશોમાં જે લોકો છેલ્લે હાથમાં બંદૂક ઉપાડે છે, ઇવન ડાંગની અંદર પણ એક સમય એવો આવેલો હતો કે લોકોને બંદૂક આપવી જોઈએ, અને ત્યારે આઈએસકે નંદા સાહેબે ત્યાં બહુ ઊંડો અભ્યાસ કરી અને બધું ઠંડુ પાડેલું. તો હવે ધીમ ધીમ જો સરકારના કાયદા ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠતો જશે તો આજે બાંધો છે, કાલ 303 કે મશીન ગન ઉપાડીને પણ થવાનું, કે એમાં કોઈ પછી લોકો છેલ્લે કરશે શું, કે અમારી પાસે કોઈ સાંભળતું નથી, લોકો શું કરશે? એટલે આખી સિસ્ટમમાં ચેન્જ નહીં થાય ત્યાં સુધી આવા બનાવો બનતા રહેવાના.
બિલકુલ હિમાંશુભાઈ, ક્યાંક લોકો વિચારતા હોય છે કે હવે આમાં કોઈ રસ્તો નથી, કોઈ ઉપાય નથી, એટલે લોકો આટલી હદ સુધી પહોંચતા હોય છે, ખાસ કરીને કાયદો હાથમાં લેતા હવે લોકો થયા છે. હિમાંશુભાઈ, આપ પણ રાજકીય સાથે સંકળાયેલા છો, ઘણી બધી વિરોધની ઘટનાઓ જોઈ હશે, પરંતુ આ ઘટના જોઈને આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે, શું માનો છો આપ? ખૂબ જ દુઃખ થાય. કદાચ જે નાગરિકોને સહન કરવું પડ્યું છે એ બી દુઃખદ હશે, પરંતુ જે પદ્ધતિ અખત્યાર કરી એ ના કરવી જોઈએ. ઘણા બધા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ નિષ્ફળ જાય તો ઘણા બધા રસ્તા છે કે પ્રતિનિધિને મોં કાળું કરી નાખવું, જૂતું મારવું, એનો ઘેરાવો કરવો, એને ઘરમાં પૂરી રાખવો, પણ હાથ ઉપાડવો એ એ થોડીક આપણી સંસ્કૃતિને સોંપતું નથી. પણ વાત કરીએ તો જે આ ઘટનાઓની ગંદકી જો ઊભી થઈ હોય તો એનો પાયનિયર બીજેપી છે. ભારતીય જનતા પાર્ટીએ મત લેવા માટે થઈ કિસાન સંઘનું આંદોલન, જ્યાં સુધી ખેડૂતોનું લોહી નહીં વહે વહેાય ત્યાં સુધી ભાજપની સરકાર નહીં આવે, એવો ગેરબંધારણીય કાર્યક્રમ, ગુજરાત વિધાનસભાનો ઘેરાવો કરવો, એવો જે કોઈ કાલ્પનિક કાર્યક્રમ ખેડૂતોને આપી ઉશ્કેરી, એમને કુહાડા આપીને રોડ રોકવા તોડવા, અને જે પદ્ધતિથી આ ગુજરાતમાં બીજેપીએ જે ચાલુ કરી છે લોકશાહીની અસ્મિતા તોડવાનું, એનું એક વરવું ઉદાહરણ કે અમદાવાદના સ્ટેડિયમમાં ગુજરાતના જબરજસ્ત સહકારી આગેવાન, સિનિયર નેતા, ધારાસભ્ય, મંત્રી આત્મારામ પટેલનું એમના જ કાર્યક્રમમાં એમના જ ભાજપના આગેવાનો દ્વારા જે એમની સાથે જે કૃત્ય કર્યું હતું એ બી નિંદનીય છે. અને જે ગુજરાતની જનતા એ આજે ત્રાસ પોકારી જઈ છે, ચોક્કસ ક્યાંક એ પ્રજાના પ્રતિનિધિ ઊણા ઉતર્યા છે, એ એ ઘટના પણ આપણે નોંધવી જોઈએ. પણ આ રીતે કોઈએ ના કરવું જોઈએ. ખરેખર તો આ ગુજરાતની જે પ્રજા છે એ મરવાના વાંકે જીવી રહી છે, અને ગળે આવી ગયું છે. એક જ મિનિટ સાહેબ, જે ગુજરાતની અંદર બીજેપીના શાસનમાં જે વેપારીકરણ, આરોગ્ય, શિક્ષણ, આ બધું વેપાર દુકાનો કરી નાખી, સરકારી હોસ્પિટલો ઉદ્યોગપતિઓને આપી દીધી, અને ક્યાંય સરકારે પોતાની જવાબદારીમાંથી છટકી ગઈ, અને જે પ્રજાને જે હાલાકીમાં મૂકી છે, એ આજે બીજેપીનો કોઈ પણ નેતા હજી આ ચૂંટણી સુધી, હું તો આપના મંતવ્ય ન્યૂઝ ચેનલના માધ્યમથી બીજેપીને કહું છું કે આ પોલીસ પ્રોટેક્શન સાથે પ્રજા વચ્ચે જજો, કારણ કે પ્રજા થાકી ગઈ છે. એમના વચનો અને ઉશ્કેરણી લાગુ પડે. જ્યારે અમરસિંહભાઈ ચૌધરી હતા ત્યારે આખા ગાંધીનગરમાં લાખોની સંખ્યામાં અનામતના વિરુદ્ધમાં તોફાનો કરાવેલા હતા. માધવસિંહભાઈ સોલંકીએ તો પ્રેસ બાળવાના પણ સુધી પહોંચેલા હતા. એટલે આમાં કંઈ ભાજપવાળા જ આવું કરે છે અને જવાબદાર જેવું નથી. કોંગ્રેસે પણ ભૂતકાળમાં આ જ કરેલું છે. સવાલ અત્યારે શું છે કે ભાજપ સત્તા પર 20 વર્ષથી છે, પણ વધારે નજરમાં આવે આ પ્રજા કરી રહી છે. આ પ્રજા નથી કરતી, આ પ્રજા નેચરલ ફોર્સમાં કરી છે. એ તો જો દરેક આ પ્રજા નેચરલ ફોર્સમાં 20 વર્ષ પેલું રાજકીય બીજેપી કોંગ્રેસની કિનારાખોરીથી કાર્યક્રમો થાય, એ વાત જુદી છે કે ભાજપ વાળા અમારું કાર્યાલય બંધ કરવા આવો, અમે એમનું બંધ કરવા જઈએ, અમે એના નેતાનો ગેર, આ પ્રજા કરી રહી સાહેબ. આજે આ ઉદાહરણ એ ગુજરાતની સિસ્ટમ સાહેબ, સિસ્ટમ નહીં ભરે ને, આ જનતાનો આક્રોશ છે ગુજરાત. હું એ વાત કરું છું, આપ તો વિદ્વાન છો, ખૂબ સિનિયર છો કિશોરભાઈ. આ જનતા હવે આ કરે છે, આનો વાત છે. ભાજપ કરીએ, કોંગ્રેસ વાળા ભાજપના નેતાને મારે, ભાજપ વાળા કોંગ્રેસ, હા એ તમારી અંદર અંદરની લડાઈ ચાલતી હતી, પણ હવે ચેતવાની જરૂર છે. કિશોરભાઈ શું કહેવું છે? મૂળ મેં પહેલા એ કીધું કે સિસ્ટમ જ્યાં સુધી નહીં ફરે, દાખલા કે તમે છેલ્લા 6 મહિનામાં જોયું હશે કે અમદાવાદની અંદર ટ્રાફિક પોલીસ ઉપર કેટલા બધા હુમલા થયા. કોઈ નાગરિક નહીં તો સામાન્ય રીતે જે ગભરું નાગરિક હોય ને એને પોલીસનો ડર હોય જ, પણ એક સિસ્ટમમાં જે પોલીસને એટલા બધા પાવર, કમનસીબે છેલ્લા ભારત આઝાદ થયું એ પછી કોઈ બ્રિટિશ યુગના કાયદાઓને સુધારવાનો પ્રયત્ન જ નથી કર્યો. આજ તમે રસ્તામાં ચાલ્યા જતા હોય, પોલીસની ઈચ્છે તો તમને થૂકવાના કેસમાં કે બીજા, તમે નજર આમ કરીને, તમે ખરાબ નજર જોયું એમ કરીને તમને કોઈ પણ કલમ નીચે પકડી શકે છે. એટલે લોકો આ જે ટ્રાફિકની અંદર, તો તમે જુઓ સાહેબ, સામાન્ય નાગરિક જેને કોઈની કોઈ ગુનો ન કર્યો હોય એ પણ એટલા માટે ઉશ્કેરાઈ જાય છે કે કાર વગર ઘણીવાર એમના વાહનો કે બીજી કોઈ પણ, જે ખરેખર સિસ્ટમ હોવી જોઈએ એના બદલે મન ફાવે એ વર્તવાથી પોલીસની ઉપર હુમલાઓ વધવાનું કારણ એક વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક કારણ આ છે કે ભાઈ લોકો હવે એમ થઈ ગયું કે આને લઈ જા પોલીસ. આ એક પદ્ધતિ નહીં સુધરે જ્યાં સુધી લાંબા ગાળાની સરકાર, ત્યાં સુધી આમાં વધારો થશે. જો આમનામ ચાલ્યું તો સરકાર, કોઈ પણ સરકાર હશે પછી. કિશોરભાઈ માનો છો જે હિમાંશુભાઈ કહ્યું કે આવનારા સમયમાં આ જે ભાજપના નેતાઓ છે એમણે પોલીસ પ્રોટેક્શન સાથે લોકો વચ્ચે જવું પડશે? હું તો ભાજપની નહીં, તમામ નેતાઓની વાત કરું, કારણ કે લોકોનો આક્રોશ એટલો બધો છે.
કે આપ શું માનો છો કે તમામ નેતાઓ સાવચેત તો રહેવું પડશે? જ્યાં સુધી પ્રજા જાગી છે, જો આજે નેતા એવા પણ છે, આપણે જુનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ, એને કોઈની કાંઈ કોઈની જરૂર પડતી નથી. બસમાં જાય છે ને બસમાં આવે છે ઉઘાડા પગે. એને કોઈ બંદૂકધારી શું, કોઈ પટાવાળો ભેગો નથી હોતો. એવા કેટલાક જોયા. અને કોંગ્રેસની અંદર એક વિજયદાસ મહંત જેવા કેટલા એવા હતા કે જેને પણ બે બંદૂકવાળા બાજુમાં રાખવા પડતા હતા. એટલે આપે કીધું એમ, સિસ્ટમની અંદર જ્યાં સુધી ફેર નહીં થાય, આજે વિજય રૂપાણી છે તો એક સ્ટેટસથી આવે, એને કોઈ મારવાનું નથી. બધા જાણે છે કે એનો સ્વભાવ એવો નથી. તો એ ચાર સ્કોર્પિયો ફેરવે છે શું કામ? હવે એક નવો પેલો ટ્રેન્ડ ઊભો થયો છે કે ભાઈ સિસ્ટમ, કે મારી આજુબાજુ ચાર સ્કોર્પિયો હોવી જોઈએ. બાકી એને કંઈ લાગતું ઓળખતું નથી. એક સ્કોર્પિયો ન હોય તો એને તો ચાલે એવું છે. એટલે બીજેપીનો કોઈ વિરોધ થાય એવો નથી? ના, એની હુમલો થાય એવું નથી. એનો નેચર હું મારી સાથે ભણતા આગળ પાછળ હું જાણું છું કે એને કોઈ મારી જાય એવા એવો કોઈ મુદ્દો જ ઉભો નથી. કેમ, એ પોતે સીએમ છે, એમનો પણ વિરોધ થાય? એમને સીએમ તરીકે ક્યારેક દેખાવો થાય, પણ એને વ્યક્તિગત દાખલા તરીકે મોદી સાહેબની સામે જે વ્યક્તિ સીએમ જે ચચ્ચા ને છચ્છો સ્કોર્પિયો લઈને ફરે છે, કિશોરબેન કેવું છે? કોઈ જરૂર નથી એમ મારા ખ્યાલથી. આવા કાઉન્સિલરો ને સ્કોર્પિયો લઈને ફરવું જોઈએ કિશોરભાઈ? હિમાંશુભાઈ સવાલ એ થાય છે, સિસ્ટમની વાત કિશોરભાઈ બહુ સરસ કરી. ચલો ભાજપ કોંગ્રેસની વાત જવા દો. આપ માનો છો કે સિસ્ટમમાં ક્યાંક ખામી હોય તો લોકોનો આક્રોશ આવે છે, લોકોને એમ લાગે કે મારી સાથે અન્યાય થઈ રહ્યો, અથવા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અથવા મારી સાથે અન્યાય થઈ રહ્યો છે, હવે મારી પાસે કોઈ રસ્તો નથી, તો શું? તો સીધો જ હુમલો કરવો. આ જ માનસિકતા કામ કરતી હોય છે. હિમાંશુભાઈ, જ્યારે સામાન્ય મધ્યમ માણસની જોડે કોઈ વિકલ્પ રહેતો નથી, ત્યારે એ ના છૂટકે આ બધા કામ કરતો હોય છે. અને એની વેદના જાણવાની કોઈને પણ ટાઈમ નથી હોતો. તમે આવી એકની એવી 10 ઘટના. રાજકોટમાં એક આખો નેપાળી પરિવાર આજ બીજેપીના આગેવાનોના ત્રાસમાં સુસાઇડ કરીને આત્મવિલોપન કરેલું. એ જ નેપાળનો એક દીકરો વડાપ્રધાન નરેન્દ્રભાઈ નેપાળમાં દત્તક તરીકે રાખતા હોય. એ જે બીજેપીની આ ડ્યુઅલ સિમ કાર્ડ નીતિ, કરની અને કથની ખૂબ ફેર છે એમનો, પ્રજાના ઘડે સુધી આવી ગયું છે ગુજરાતની જનતાનો. તમે એક એવી બાબત બતાવો કે જેનાથી ગુજરાતની જનતાના બીજેપીના શાસનથી ફાયદો થયો હોય. ચોક્કસ એ લોકો કેમ બે મોટી જાહેરાતો કરી દેશે, હોર્ડિંગ મારી દેશે, વાતો કરશે, પણ વાસ્તવિકતામાં જોઈએ તો ગુજરાતની 2.25 લાખ એકર જમીન ગોચરની, જેના પર આપણો ઘાસચારાનો, ઢોરનો અને દૂધનો ધંધો ચાલતો હતો, એ એમને ઉદ્યોગપતિઓને આપી દીધી. તમે આપણા ગુજરાતની હોસ્પિટલ ભાજપની વાત કરો, ભાજપે આમ ના કર્યું, તેમ ના કર્યું, આ બધી વાત સાચી. કોંગ્રેસના કાઉન્સિલર માર ખાય છે આવનારા સમયમાં તો શું કે? અમદાવાદના પંકજભાઈ શાહ જયારે શહેર પ્રમુખ હતા, હજી તો કોર્પોરેટની ટિકિટની લાઈન લાગી ત્યારે એની ઉપર ઈંડા ફેંકાણા સાહેબ, કોંગ્રેસના પંકજ સાહેબ શાહ ઉપર એમના જ કાર્યકરો બેફામ રોડ ઉપર મારામારી કરી ઈંડા ફેંકાણા હતા. એટલે આ વાત સાચી કે અત્યારે ભાજપનો છે, પણ કોંગ્રેસ હોય કે ભાજપ આ સિસ્ટમ નો જવાબ આપો. હું લાવું જવાબ, લો હિમાંશુભાઈ આપની પાસે. મને પૂછ્યું છે, હું પૂછું છું કિશોરભાઈને પૂછો. એક મિનિટ, મારે બ્રેક આવે છે, બ્રેક બાદ હિમાંશુભાઈ મારા આપની પાસેથી જવાબ લઈશ. અને બહુ સન્માનીય છે, એમની જોડે નોલેજનો ભંડાર છે. હું એક નાની પાર્ટીનો નાનો કાર્યકર છું અને સાહેબના પત્રકાર છે. એની વાત સાચી છે કે અત્યારે 44 સંસદ સભ્ય. તો દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં ચર્ચાને આગળ વધારીશું, પરંતુ એ પહેલા લઈશું એક બ્રેક. બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક. ચોપાટ કાર્યક્રમમાં ચર્ચા ચાલી રહી છે કે જે પબ્લિક દ્વારા હવે શારીરિક હુમલાઓ જે થઈ રહ્યા છે પ્રજા સેવકો પર, આવનારા સમયમાં ખબર નથી કે આ હુમલાનું સ્વરૂપ કયું હશે, પરંતુ ચોક્કસ જે આ તમામ નેતાઓ છે, આપણે કોઈ પાર્ટીની ચોક્કસ વાત નથી કરતા, પરંતુ હવે ચેતવાની જરૂર છે, પ્રજા જાગી છે એવી ક્યાંક ચર્ચા થઈ રહી છે, સમય ક્યાંક બદલાયો છે. હિમાંશુભાઈ, આપ બ્રેક પહેલાં કંઈક આપને ચર્ચા કરવી હતી, મેં બ્રેક લીધો, આપ આપની વાત કરી શકો છો. ના ના સાહેબે જે કીધું એનું ઉદાહરણ આપે ખૂબ સુંદર છે, અને એ એ વાત એમની મારથી ના કપાય, વાત પૂરી કરી દે સાહેબ. જી હું કહું, કિશોરભાઈ નહીં નહીં, મેં તો કહ્યું ને ભાઈ, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, દરેક પક્ષની અંદર આવું ચાલે છે. કોંગ્રેસની અંદર પણ અંદરોઅંદર હુમલાઓના બનાવો અવારનવાર બનતા હોય છે, કે તાળાબંદી જિલ્લાઓમાં કે જ્યાં ટિકિટોથી વેચણીથી, બીજા કોઈ પણ કારણ થયો છે. સવાલ સવાલ સિસ્ટમનો છે, સવાલ તમારી માનસિકતાનો છે. આજે
હોદ્દેદાર છે આપણે કોર્પોરેટર કહે છે, એ કોર્પોરેટર બદલે પક્ષ પ્રમુખ હોય તો એને મારવો એવું થોડું જરૂરી છે? આ સિસ્ટમ, મારો કહેવાનો મતલબ જ એ છે કે આખી માનસિકતા અને સંસ્કૃતિ બદલવાની જરૂર છે. પછી આ માણસ હોય, આ પક્ષ હોય કે તે પક્ષ, એકે માટે સારું છે અંદર અંદર ઝઘડતા હોય કે પબ્લિક એમને મારતી હોય. હિમાંશુભાઈ શું કહેવું છે, સંસ્કૃતિ વિરુદ્ધ આ વાત છે? તમે કોંગ્રેસ કોંગ્રેસના ઝઘડો કે ભાજપ કોંગ્રેસ ઝઘડો કે લોકો તમારી સાથે ઝઘડે, પણ સંસ્કૃતિ વિરુદ્ધ આ વાત છે, આપનું શું કહેવું છે? બોલો ને સર. હા હિમાંશુભાઈ કહો. સાહેબની પરમિશન. મારા વડીલ છે, મારે મારા ગાંધીનગરના છે. સાહેબ, આપે પહેલાં પણ આ વાત અટકી અને જે આ ઘટના બની ગઈ છે, વાત આપણે ખૂબ જવાબદારી અને ગંભીરતાથી કરવા બેઠા છીએ. અત્યાર સુધી ચોક્કસ સાહેબ જોડે તો બધા બહુ અનુભવો છે, બધી કે ભાઈ પંકજભાઈનો બધા જ એમની જોડે નોલેજ, પણ આજે જે ઘટના બની છે એ સામાન્ય જનતાએ નેતા ઉપર હુમલો કર્યો છે, પ્રજાના પ્રતિનિધિ પર સામાન્ય જનતાએ. અરે અમે મન કોંગ્રેસવાળાને ભાજપવાળા મારી જાય, ભાજપવાળા કોંગ્રેસ સામે આક્ષેપો ઝઘડા થાય, મતદાન મથકો ઉપર મારામારી થાય, અમારા કાર્યકરો ટિકિટ ના મળી, મળી હોદ્દો ના મળ્યો, મળ્યો એના ઝઘડા થાય, એ બધું એ પરિવાર જેવું હોય, ભાજપમાંય થાય ને કોંગ્રેસમાંય થાય ને એનસીપીમાંય થાય. પણ તમે હજી આ વાતને થોડીક જુદી, હા આપ વિદ્વાન છો, કદાચ આપ જાણતા છો, તો હવે પછી આપ એ બતાવો કે આવી રીતે પ્રજાના સેવકને પોતાના વિસ્તારની પ્રજા બાંધીને માર્યા હોય એવી ઘટનાઓ આપની જોડે તો વિશાળ સોલંકીને ભાગવું પડ્યું હતું. માધવસિંહભાઈ સોલંકીને એવી તો પછી આમને હરિહર ખંભોળ જાણે પણ રાત્રે કપડાં કાઢી. અરે આત્મારામ કાકાના ભાજપના કાર્યકરોએ જોત્યા એટલે એ જ કહું છું કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, માધવસિંહભાઈ જેવા નેતાને ભાગવું પડ્યું હતું. હુમલાની વાત છે, કાવતરું કદાચ એક બાજુ છે. ચિલોડા ઘટના બની હતી, હું તમને સાત આગેવાન ના નામ આપું ભાજપના, એમને પ્લાનિંગ કરેલું. પ્લાનિંગ મુખ્યમંત્રી હોય અને એની વિરુદ્ધ પ્લાનિંગ થાય તો એ મુખ્યમંત્રી નો એક નો કે ચેલેન્જ કરું યાર. જો મુખ્યમંત્રી તમને મારા ઘેર બોલાવીને તમારા કપડા કાઢી નાખું અને હું એમ કો કિશોરભાઈ ના કાટલી દા, પણ એ જ કહું છું કે મુખ્યમંત્રી હોવા છતાં જો એને કાવતરાનો ખ્યાલ ના આવે તો એ કોંગ્રેસ પાર્ટી કાચી કહેવાય, મુખ્યમંત્રી પદ કાચું કહેવાય. એના જનસેવક એવા હતા, લોકોની વચ્ચે જતા હતા. પુરાવાની જ વાત કરું છું, કિશોર અંજારી હિમાંશુભાઈ પુરાવાની વાત કરી. ચલો આ કાઉન્સિલરે માર ખાધો, આપણે જવા દો, ભાજપે આ કામ નથી કરાયને ભાજપે આમ કર્યું એ વાત નથી કરવી. કાઉન્સિલરે માર એટલે ખાધો કે ગરીબોના ઝૂંપડા તૂટતા હતા એના માટે ક્યાંક એમને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે કે નહીં એ સાબિત નથી થયું. હવે માની લો હિમાંશુભાઈ કે આ તો ભાજપના કાઉન્સિલર હતા, આ જ જગ્યાએ કોંગ્રેસના કાઉન્સિલર હોત તો પણ એમની આ દશા થતી, તમારે ના ભૂલવું જોઈએ. અરે એ જ હું વાત કહેતો હતો ને સાહેબ, વિદ્વાન સાહેબ વચ્ચે બોલ્યા. બોલી લેવા દો વિજય, કિશોરભાઈ બોલી લેવા દો હિમાંશુભાઈ. કે છે ગાંધીનગર કોર્પોરેશન ની અંદર તાજેતરમાં જ હમણાં જ મારામારીનો મામલો બનેલો, મેયર થી માંડીને ઉપમેયર ને સામે કર્મચારીઓ સામે ગાળાગાળી ધમાધમી પોલીસ કેસ સુધી વાત પહોંચી હતી. તો એ પણ બનાવેલું જ છે ત્યાં ગાંધીનગરમાં, જે મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને બીજા બધા જે કંઈ કારણો હશે અને કર્મચારીઓ સાથે જે કંઈ હશે, તો ત્યાંય મામલો ઉગ્ર અને ગાળાગાળી બીભત્સ વાતો થયેલી. તો મારો મુદ્દો એટલો જ છે કે કોંગ્રેસવાળા હોય કે ભાજપવાળા હોય, આ સંસ્કૃતિની વિરુદ્ધ છે. અને તમે કીધું એમ આમનું હજી તો પૂરવાર નથી થયું, કેમ કે એ ઝૂંપડા તોડવા કે નહીં તો કમિશનરના બધા વહીવટી બાબતો પૂર્ણ થયા પછી તોડવા જતા હોય છે. હા, એવું બની શકે કે કોર્પોરેશન ન્યુટ્રલ રહી હોય અથવા એની ઉપર દબાણ હોય ને એને જેટલો પેલો રોકવાનો પ્રયત્ન કર્યો ન કર્યો હોય, એવું પણ બને. બાકી ઓર્ડર તો કમિશનર કરતા હોય છે કે પોલીસ રક્ષણ. હું કહી શકું એક મિનિટ? હા હિમાંશુભાઈ આપ કહો, કારણ કે અહીંયા કાઉન્સિલર જો કોંગ્રેસના હોત ને તો આ દશા હોત. બસ મારું એટલું કહેવું છે કે પ્રજાએ તમને મત આપ્યા છે પ્રજાની સેવા કરવા,
જે ફરજ કોંગ્રેસનો નેતા ચૂકવી જાય કે ભાજપનો ચૂકી જાય, અને ક્યાંક પ્રજાને એનો આક્રોશ વ્યક્ત કરવા, એની લાગણી વ્યક્ત કરવા એને કોઈ માધ્યમ ના મળ્યું, અને આ મળ્યું હોય તો કોંગ્રેસના નેતાએ પણ જો આવી બેદરકારી કરી હોય અને એને જો જોડે આ વર્તન થયું તો બી એ શરમજનક જ છે. એટલે હવે ચેતી જશે આ નેતાઓ કોંગ્રેસના કે ભાજપના? પહેલા બેનરો વાગતા હતા કે અમારામાં એન્ટ્રી કરવી નહીં. હા, ચેતવું જોઈએ. આ ઘટનાથી ભાજપ હવે બેનરો નહીં મારે, કારણ કે બેનર મારશે તો અંદર નહીં આવે નેતા, પહેલા અંદર આવવા દો. પ્રજા આવનારા સમયમાં પ્રજા કોઈ પણ પ્રકારનું, હું એવું નથી કેતો એકલા પોલિટિશિયન, હા બરાબર છે, સમાજને ગેરમાર્ગે દોર્યા કે સમાજનો દુરુપયોગ કર્યો કે ક્યાંય તમે તમારી મર્યાદા બહાર ગયા તો આ ગાંધી સરદારની ગુજરાતની પ્રજા કોઈને છોડવાની નથી. નહીં, એટલે નેતાઓને છોડતી હતી અત્યાર સુધી, નેતાઓને આવી રીતે મારે આપે જ કહ્યું કે નેતાઓને આ રીતે મારે એવી કોઈ ઘટના બની નથી. હિમાંશુભાઈ, સીધી પ્રજા હવે હવે આ ગાંધી ગુજરાત ને સરદાર ને જે ગુજરાત છે એમાં આવી ઘટનાઓ બને છે. અત્યાર સુધી અંગ્રેજોને કાઢવામાં પણ આજ ગુજરાતની પ્રજા હતી. ભાજપ માટે ભાજપ દુકાન છે, એની જેમ અમારા ત્યાં સિસ્ટમ નથી. અમારી પાર્ટીની આઈડિયોલોજી, અમારા કાર્યક્રમો, અમારું સંગઠન એ અલગ છે. બીજેપી એમ કે અમે પેજ પ્રમુખ બનાવીએ, હા બનાવીએ, મેનેજર બનાવીએ, કોન્ટ્રાક્ટર બનાવીએ, રબર સ્ટેમ્પ બનાવીએ, એ પાર્ટીને જોવાનું. અમારી પાર્ટી આ દેશના બંધારણ અને અમારા મેનિફેસ્ટો અને જન આંદોલન છે. અમારી પાર્ટી પ્રજાનો અવાજ સાંભળવાનો અને એ મુજબ કામ કરવાનું. ભાજપ એ પદ્ધતિસરની અપ ટુ ડેટ ગોઠવાયેલી પાર્ટી કો દુકાન કો, એ એમને નક્કી કરવા. પ્રજા કેમ ભાજપને છૂટે છે? સાહેબ, તમે કર્ણાવતી બન્યો અમદાવાદનું ના 370 દૂર થઈ. સાહેબ જુઓ, એક વસ્તુ સાહેબ, એક વસ્તુ દિલીપભાઈ, એક તમારી વાત આ સંબંધમાં માટે 15 લાખ કાળેધાણા આવે. દિલીપભાઈ, પ્રજાને કેટલી લોલીપોપ આપી છે અશોક ભટ્ટ? પ્રજાને કેટલી ઉશ્કેરી? અશોકભાઈ, સાહેબ 1 રૂપિયો તેલનો ભાવ વધારે તો અશોક ભટ્ટ પર કરતા હતા. આજે ગેસના બાટલાનો ભાવ જો, કોંગ્રેસના 500 માણસ નીકળી ન શકતા. આજે ગુજરાતની નોટબંધી, જીએસટીની સન્મુક્તિ થઈ જો, ગુજરાતની પ્રજાને કોંગ્રેસમાં સાહેબ એટલું સરકારનો. અશોક ભટ્ટ જયારે મને સાંભળે છે કે 1 રૂપિયો તેલનો વધે તો 5,000 કાર્યકરો નીકળી પડતા. કોંગ્રેસ નું સત્વ એવું નથી રહ્યું કે કોઈ 50 કે 500 કાર્યકર કે 5,000 નું ટોળું લઈને ખેડૂતો માટે 25,000 હતા અને તમે 1,000 હતા. ખેડૂતો ની વાત નથી કરતો હું, સામાન્ય કોંગ્રેસના આગેવાનો હતા. પાટીદાર પર અત્યાચાર થયો તો ગાંધી આશ્રમ ખાતે 25,000 કોંગ્રેસ આગેવાનો નહોતા સાહેબ. કિશોરભાઈ નું કેવું એવું છે એક વિશ્લેષક તરીકે, જે મુદ્દાઓ લઈને જવું પડે કોંગ્રેસમાં એ તો ક્યાંક કચાશ. હિમાંશુભાઈ છે એવું સ્વીકારીએ છીએ, હા, એટલે એમાં ક્યાંક સુધારો લાવવાની જરૂર છે. એની વે દર્શક મિત્રો, ક્યાંક જે આ ચર્ચા હતી કે જે કાઉન્સિલરને માર મારવામાં આવ્યો, આ એક કદાચ વાત છે, પરંતુ આવનારા સમયમાં શું થઈ શકે શું ન થઈ શકે, આ પબ્લિક છે અને પબ્લિક સબ જાણતી હે પર પબ્લિક કો કોઈ નહીં જાણતા, એ એ વસ્તુ આમાં સાબિત થાય છે. અને હવે જ્યારે સંસ્કૃતિ વિરુદ્ધ છે, નો ડાઉટ ગાંધીનું ને સરદારનું આ ગુજરાત છે, પણ એ પણ ન ભૂલવું જોઈએ કે ગાંધી ને ગુજરાતનો સમય અલગ હતો, સરદારના ગુજરાતનો સમય અલગ હતો, અત્યારનો સમય બ્લડ એક જ છે. આ બ્લડ એક છે, પણ ક્યાંક જે સમય અને સિસ્ટમ ત્યારે કદાચ આ લેવલે ભ્રષ્ટાચાર નતો, કદાચ આ લેવલે સિસ્ટમ આટલી ખાડે નથી ગઈ, એને લઈને કદાચ પબ્લિક સહન કરતી હતી. એનીવે ચર્ચામાં ભાગ લેવા બદલ હિમાંશુભાઈ અને કિશોરભાઈ આપ ઉપસ્થિત રહ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા ચોપાટ કાર્યક્રમમાં. ફરી મળીશું એક નવા વિષય વસ્તુને લઈને. ત્યાં સુધી મને પણ રજા આપશો. નમસ્કાર.